સંતરામપુર એસટી ડેપોની વર્કશોપ સાઇડની બેદરકારી સામે આવી છે. બસમાં યાંત્રિક ખામીને કારણે બ્રેક ન લાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા ન પામી હતી. ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર સંતરામપુર એસટી ડેપોના વર્કશોપ વિભાગની બેદરકારી સામે આવી છે. એસટી ડ્રાઈવરોની અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત તેમજ ડીડીઆરમાં એન્ટ્રી કરેલ બસોને 8 લાખ કિલોમીટર ચાલી ગયેલ છે અને કાટમાળ સમાન બની ગઈ છે તમામ બસો. એસટી વર્કશોપ સાઇટના મેકેનિક વિભાગના કર્મચારીઓ દ્વારા બસોની મરામત બરાબર ન કરાતા મોટી દુર્ઘટના સર્જાય એવું ભય બસ ડ્રાઈવરોમાં વ્યાપી રહ્યો છે. હાલમાં જ એક બસ ડ્રાઈવર કમ કન્ડક્ટરને જબરદસ્તી અધિકારીઓ દ્વારા દબાણ કરતા આ બસને લઈ જવાનું કહેતા આ બસમાં યાંત્રિક ખામી હોવાથી બ્રેક ન લાગતા બસ ડીઝલની કેબિનમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો, પરંતુ બસનું કચ્ચર ઘાણ થઈ ગયું હતું. બેડ નંબર 1297 સંતરામપુર એસટી ડેપો. સંતરામપુર ડેપો. અચ્છા, શું છે બસ નંબર? 2943 નંબર. તો શું કરવા તમે કઈ લઈ જતા હતા? મારી ફરજ કડાણા ડેમ હતી, જે દરમિયાન મને વાહન 2943 આપવામાં આવી. જે વાહન ધક્કા સ્ટાર્ટ હોવાથી મેં ફરજ પરના અધિકારીને જાણ કરી કે વાહન ધક્કા છે તો તમે બેસો. તો મને એમણે કીધું કે તું બેસ, અમે ધક્કો મારીએ. તો એવો એ ધક્કો માર્યો અને વાહન ચાલુ થઈ ગયો. કોઈ પણ ગેરમાં વાહન ચાલુ થઈ ગયું અને નીકળ્યો નહીં ગેર. અને જે બ્રેક બી નહીં આવી, એર ના હોવાથી સામે વાહન હોવાથી અથડાઈ ગયેલ. જો સ્ટોપ લેવર હોત અથવા ચાવીથી બંધ થતું હોત તો વાહન બંધ કરી દેત. બરાબર, ગાડી માટે ધક્કો છે અને એનું ઉભી રહે એટલે વેક્યુમ ઉતરી જાય છે. અચ્છા, પછી એના માટે તમે ટેકનિકલી શું કામકાજ કીધું? બેટરીઓ મંગાવી પણ બેટરીઓ હજી સુધી આવી નથી. બેટરી હોય તો ગાડી સેલ વેક્યુમ ઉતરી જાય છે અને સેલ મારીને વેક્યુમ ભરીને પછી ઉઠાવી શકાય. બરાબર, ધક્કો હોય ગાડી એટલે વેક્યુમ ના હોય તો ધક્કો મારીને ચાલુ કરવી પડે. ઘણી વખત ચાલુ થાય ના બી થાય ગાડી. તમારા ડ્રાઈવરે જાણ કરેલી ખરી આ બાબત? જાણ કરેલી, ધક્કો છે ગાડી, ધક્કો ફરે જ છે ગાડી. અત્યારે 5-6 ગાડી છે આપણી ધક્કા બેટરીઓ માટે. ફરજ પર હાજર એસટી ડેપોના મેનેજરે ડ્રાઈવરની ભૂલ ન હોવા છતાં ભૂલ કાઢીને સસ્પેન્ડ કરી દેતા તમામ ડ્રાઈવરોમાં નારાજગી પ્રવર્તી હતી. તેમજ અધિકારીઓ ડ્રાઈવરો પર માનસિક ત્રાસ આપી રહ્યા છે. અમે નાઇટ શિફ્ટમાં આવ્યા ત્યારે મેં 2 તારીખે તમામ ગાડીની ચકાસણી કરતા 2943 નંબરના વાહનને એન્જિન ઓઇલ લીકેજ છે, તેમજ પાવર સ્ટેરિંગ હાર્ડ છે અને વેક્યુમ બી લીકેજ છે. વેક્યુમના વાહન ચાલુ કરીએ ત્યારે ધીમે ધીમે વેક્યુમ ચડે છે. એની અમે અગાઉથી નોંધ કરી અને 3 તારીખે અમારા HMC ને જાણ કરેલ છે આ વિશે, પણ હજી સુધી ગાડીનું કામ થયેલું નથી. તો એ ગાડી ડ્રાઈવરને તમે સોંપી અને ગાડી અમે નથી સોંપતા, અમે તો ના પાડીએ છીએ કે માલ મંગાવી કામ કરીને પછી વાહન આપો. પણ તા છતાં આ લોકો ગાડી ઉભી કરતા નથી ને ફેરવે છે. એટલે આમાં યાંત્રિક ખામી તો વર્કશોપ સાઈડે જ હતી. હા, ડ્રાઈવરને તમે જે બસ આપો જેવી સ્થિતિમાં આવી જ લઈને જવાના ને? હા, એ સ્થિતિમાં સાહેબ. હા, તો પછી એમાં તો કોણ જવાબદાર ગણાય? જે તે વર્કશોપના ઇન્ચાર્જ હોય જવાબદાર ગણાય. અગાઉ પણ સંતરામપુર એસટી ડેપોની બેદરકારી સામે આવી હતી, જેના પગલે વિભાગીય અધિકારીઓએ એસટી ડેપોના મેનેજર BM પટનીને ફરી ફરજ પર હાજર કર્યા હતા, જેના કારણે વિભાગીય અધિકારીઓની અવ્યવસ્થિત કામગીરીના પગલે તમામ એસટી ડેપોના ડ્રાઈવરમાં રોષની લાગણી જોવા મળી હતી. શું ખામી હતી બસમાં? બસમાં કોઈ ખામી નથી, ખાલી ધક્કો છે એટલું જ બેટરી માટે. પછી બસ તમે શું કર્યું એમાં? એટલી માટે સાહેબને જાણ કરી છે DWS ગોધરા. બસની સ્થિતિ જોતા એવું જોવાય છે કે બસ કોઈ બી કન્ડિશનમાં ચાલે એવી જ નથી. તમે એને ચલાવી કેવી રીતે? ના ના, એવું તો ક્યાં છે, જોવાય છે ને બધું દેખાવ. હાલી બસ ગાડી ઠોકાઈ ના લીધે એવું થયું. પણ ગાડી ઠોકાઈ કેમ? ધક્કા ને લીધે ઠોકાઈ. પણ એના અંદર યાંત્રિક ખામી હતી એ તો હતી જ ને. યાંત્રિક ખામી વિશે તમારું શું કેવું છે? એમ કહો, યાંત્રિક ખામી વિશે તો દરેક ગાડીનો પ્રેશર ઉતરી જાય. ધક્કો હોય તો આ પ્રોબ્લેમ નહીં પડે. પણ એમાં બ્રેક નથી કે બીજું કોઈ ટેકનિકલ ઇસ્યુ? ગાડી ચાલુ થઈ જાય એટલે એર ભરાઈ જાય. BM પટણી. શું હદ્દો ધરાવો છે? ડેપો મેનેજર એસટી ડેપો સંતરામપુર. એસટી ડેપો સંતરામપુર. સાહેબ, આજે તમારા એસટી વર્કશોપમાં એક ઘટના બની છે. હા હા. એક બસ યાંત્રિક ખામીને કારણે ડીઝલ કેબિન સાથે ઠોકાઈ જતા અકસ્માત થતા રહી ગયો. બરાબર, એ બાબતે આપનું શું કહેવું છે? હવે એ ગાડીને મને બનાવની જ્યારે જાણ થઈ અને હું ઘેરથી આવકમાં હતો, ડેપો આવી અને જે સવારની શિફ્ટના ઇન્ચાર્જ
ખરા એમને રૂબરૂ બોલાવી અને સદર બનાવની તપાસ કરતા શિફ્ટ ઇન્ચાર્જે નિવેદન એવું આપતા કે ડ્રાઈવરે ગાડી પુષ્કાટ હતી બેટરી અભાવે, જેની અગાઉ ડીએમઈ સાહેબને અમે જાણ કરેલી હતી કે બેટરીના અભાવે ચાર પાંચ વાહનો અમારા પુષ્કાટ છે, ધક્કો મારતા ગાડીનું વેક્યુમ ન ભરાતા ગાડી અથડાઈ ડીઝલ કેબિને, અને બીજી નવું વાહન છે 30-04 એને પણ થોડું કાચ તૂટી નુકસાન થયેલું છે. અત્રે નોંધનીય બાબત એ છે કે સંતરામપુર એસટી ડેપોમાં કુલ 12 જેટલી બસો 8 કિલોમીટર સુધી ફરી ચૂકી છે, તેમજ ખખડી ગયેલ બસોને મરામત વગર રોડ પર ચલાવવામાં આવી રહી છે. તો એવું લાગે છે કે વહીવટી તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠી રહી હોય તેવું લાગી રહ્યું છે. આવા નિર્દય આદેશોના પગલે ડ્રાઈવરો પોતાના જીવના જોખમે જોખમયુક્ત બસો ચલાવે છે, પરંતુ રોજબરોજ હજારોની સંખ્યામાં મુસાફરી કરતા તમામ મુસાફરોનો જો બસ અકસ્માતમાં મોત નીપજે તો જવાબદાર કોણ હશે? તે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મુસાફરો આ પ્રશ્ને ગૂંચવાઈ રહ્યા છે, અને ઉપરી કક્ષાએ અધિકારી બની બેઠેલા મેનેજરો મજૂર ગણાતા ડ્રાઈવરો પર માનસિક દબાણ કરી રહ્યા છે. એક બાજુ મોદી સરકાર બુલેટ ટ્રેન લાવવાની તૈયારીમાં છે, પરંતુ સામાન્ય જનતાની રોજની મુસાફરીની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી રહી છે. અમીન કોઠારી સાથે જીડીસી ન્યૂઝ સંતરામપુર.